हेलो फ्रेंड्स, आज आप तो के नंबर सिस्टम में समय असमय संख्या वर्गीकरण एट्ले कि आप संख्याओ समय है कि असमय जुए स्वाध्याय 1.3 स्वाध्याय 1.5 बने अंदर आवा प्रश्न है जवाब पर आप जो जाइए। सौथी पहलू तो कि रूट 23 जे संख्या वर्गमूल निकली न सके तेवी संख्याओ कई हो तो कि असमय हो रूट 23 जेनो वर्गमूल निकलत नहीं एट संख्या रहे से असमय कारण के आ संख्या जो आप वर्गमूल शोधीए वर्गमूल मेळवानी धोरण 8 में तमे रीते शीखेला है मुजब तो दशांश चिन्ह पछी जे अंको आपणने मळशे ते केवा छे तो के अनंत अनावृत मूळ छे एटले के दशांश चिन्ह पछी अंको कोई चोक्कस पेटर्न में मळशे नहीं। हवे तो के 225 छे ई पूर्ण वर्ग संख्या छे 225 केवी संख्या छे पूर्ण वर्ग संख्या तो 225 नो वर्गमूल केटलो थई जशे तो के 15 नो वर्ग छे 225 એ કોનો વર્ગ છે 15 નો તેનું વર્ગમૂળ લઈએ તો 15 પૂર્ણ વર્ગ સંખ્યા હતી એટલે વર્ગમૂળ નીકળી ગયું તો આ સંખ્યાને શું કહેશું સમય સંખ્યા એટલે કે રૂટ 225 એ કેવી સંખ્યા મળશે તો કે સમય સંખ્યા મળશે 0.3796 અહીંયા આગળ દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો આપેલા છે स्वरूप संख्या लखी सकते समय संख्या कही आगे जो 7.478478 એટલે કે અહીંયા આગળ દશાંશ ચિહ્ન પછી અંકો શું થાય છે તો કે રિપીટ થાય કયા કયા અંકો રિપીટ થાય છે 478478 તમ તમ અંકો રિપીટ થાય જેમાં દશાંશ ચિહ્ન પછી અંકો રિપીટ થતા હોય તો આવું દશાંશ વિતરણ અનંત આવૃત છે એમ કહેવાય અને આ સંખ્યાને કહેવાય સમય અને અનંત આવૃત સમય સંખ્યા હોય એને આપણે p / q સ્વરૂપે લખી શકીએ જેની માટે આપણે શોર્ટકટ પણ જોઈ હતી અહીંયા ફરી એક વખત જોઈ લઈએ તો 7 પહેલા તો કે જે મૂળ સંખ્યા જે જોઈએ તો અહીંયા આગળ મૂળ સંખ્યા કઈ થઈ જાય 7.478 એની ઉપર શું હોય તો કે 12 હોય કારણ કે 478 રિપીટ થાય છે તો આખી સંખ્યા લખીએ એમાંથી તો કે જે અંક ઉપર 12 હતી એને બાદ કરીએ અને છેદમાં જે અંક ઉપર 12 હોય એની માટે શું લખવાનું કીધું છે 9 જે અંક ઉપર 12 હોય એની માટે શું લખવાનું 9 એટલે કે એને પણ આપણે p / q સ્વરૂપે લખી શકીએ 7 બાદ કરી દો એટલે 7471 છેદમાં 999 તો અહીંયા આગળ આપણે જો જોઈએ તો દશાંશ ચિહ્ન પછી તો 10 પછી 100 1000 એટલે કે દશાંશ ચિહ્ન પછી કોઈ ચોક્કસ પેટર્નમાં અંકો ઇનાઈ જ રિપીટ થઈને આપણને મળતા નથી એટલા માટે આ સંખ્યા કઈ છે તો કે અસમય સંખ્યા કે દશાંશ વિતરણ કહેવાય અનંત અનાવૃત જેનું દશાંશ વિતરણ અનંત અનાવૃત હોય તે કઈ સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે। હવે તો કે અહીંયા આગળ સરવાળા બાદબાકી સ્વરૂપે સંખ્યાઓ આપેલી છે જ્યાં આગળ સરવાળા બાદબાકી થતા હોય ત્યાં કરવાનું ન થતા હોય તો એ સંખ્યા જોઈને સમય છે કે અસમય એ આપણે નક્કી કરવાનું યાદ રાખીએ કે સમય અને સમય સંખ્યાનો સરવાળો કરો તો હંમેશા તમને સમય સંખ્યા જ મળે પણ જો તમે એક સમય સંખ્યા લો અને એક કઈ સંખ્યા લેતા હો અસમય સંખ્યા એનો સરવાળો કરો તો તમને કઈ સંખ્યા મળે તો કે અસમય સંખ્યા મળે એક સંખ્યા સમય હોય અને એક સંખ્યા કઈ હોય અસમય તો એના સરવાળા કરીએ તો અસમય સંખ્યા મળે એવી જ રીતે એક સમય સંખ્યા હોય અને એક અસમય સંખ્યા હોય તો એની બાદબાકી પણ કેવી રહી છે અસમય બે અસમય સંખ્યા હોય તો બે અસમય સંખ્યાની જો તમે બાદબાકી કરો જો તમે બાદબાકી કરો તો તમારો જવાબ કેવો રહેતો કે સમય હોઈ શકે
અથવા તો અસમય પણ હોઈ શકે, એટલે કે બે અસમય સંખ્યાની બાદબાકી સમય અથવા તો અસમય હોઈ શકે। એવી જ રીતે અસમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કરો, તો અસમય સંખ્યામાં અસમય સંખ્યા ઉમેરો તો જવાબ કયો રહે, તો કે અસમય સંખ્યા જ રહે, એટલે કે સરવાળામાં અસમય મળશે, પરંતુ બાદબાકીમાં કેવી મળી શકે, સમય અથવા અસમય મળી શકે। એવી જ રીતે સમય સંખ્યાનો સમય સંખ્યા સાથેનો ગુણાકાર સમય સંખ્યા રહે છે, પરંતુ એક અસમય હોય ને એક અસમય સંખ્યા એનો ગુણાકાર હંમેશા કેવો હોય, અસમય હોય। બે અસમય સંખ્યાના ગુણાકાર સમય સંખ્યા પણ હોઈ શકે અથવા તો અસમય સંખ્યા પણ હોઈ શકે, એટલે કે આપણે જોતા જઈએ વારા પરથી, તો અહીંયા આગળ આ બે સમય છે રૂટ પાંચ કેવા છે, અસમય છે, એની બાદબાકી કરીએ તો જવાબ આપણો કેવો રહે, તો કે અસમય રહે, અને સરવાળા બાદબાકી આપણે કરાવી નહીં, કારણ કે એક બે છે ને એક તો છે રૂટ પાંચ, રૂટ પાંચ અસમય છે, એટલે બે માંથી રૂટ પાંચ આપણે બાદ કરાવી નહીં, એ પોતે આખી સંખ્યા કેવી થઈ જાય, તો કે અસમય છે તેમ કહેવાય। હવે તો અહીંયા આગળ થોડુંક સાદુરૂપ આપી શકાય, થ્રી પ્લસ રૂટ થ્રી માઇનસ રૂટ થ્રી, રૂટ થ્રી અને રૂટ ટ્વેન્ટી થ્રી બંને કેવા થઈ જશે, તો કે પ્લસ અને માઇનસ એટલે કેન્સલ થઈ જાય, પાંચ માઇનસ પાંચ છે, તો ફક્ત શું મળશે ત્રણ, અને ત્રણ હોય તો આપણે શું કહીએ, તો કે સમય સંખ્યા છે, એટલે કે અહીંયા આગળ જોઈએ તો અસમય સંખ્યામાંથી અસમય સંખ્યા બાદ કરી તો આપણો જવાબ કેવો થઈ ગયો, સમય સંખ્યા થઈ ગયો। જો તમને ફક્ત રૂટ પાંચ માઇનસ રૂટ પાંચ આપેલું હોય તો ઝીરો, તો ઝીરો પણ પોતે કેવી થઈ જાય, તો કે સમય સંખ્યા થાય, એટલે કે બે અસમય સંખ્યાની બાદબાકી સમય પણ આવી શકે અને ક્યારેક અસમય પણ મળે, જેમ કે રૂટ ટ્વેન્ટી વન આપેલું હોય અને રૂટ ફાઈવ આપેલું હોય તો આની બાદબાકી ન થાય, કારણ કે બંને રૂટ વડે સંખ્યા અસમય છે, તો આનો જવાબ પણ કેવો કહેવાય, અસમય। અહીંયા આગળ તો કે અંશ અને છેદમાં રૂટ સાત સમાન છે એટલે કેન્સલ થઈ જાય, તો ફક્ત શું મળે, તો કે ટુ બાય સેવન, ફક્ત શું મળે ટુ બાય સેવન, અને આ ટુ બાય સેવન ને શું કહેવાય, તો કે સમય સંખ્યા છે તેમ કહેવાય। એવી જ રીતે વન અપોન રૂટ ટુ છેદમાં તો કે અસમય સંખ્યા છે, એને આપણે થોડુંક સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો રૂટ ટુ એનો સમયકારક અવયવ, રૂટ ટુ સમયકારક અવયવ વડે અંશ છેદને ગુણતાને ભાગતા તો રૂટ ટુ અપોન ટુ, પણ આ રૂટ ટુ પોતે કહેવાય છે, તો કે અસમય છે, એને બે વડે ભાગાકાર કરો તો પણ શું રહે, તો કે અસમય જ રહે, એટલે આપણો જવાબ રહે છે અસમય સંખ્યા। પાઈ પોતે કીધું તો આગળ પણ કે પાઈ પોતે કેવી છે, તો કે અસમય સંખ્યા છે, તો ટુ પાઈ પણ કેવી સંખ્યા થઈ જાય, અસમય, કારણ કે અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથેનો ગુણાકાર અહીંયા આગળ કેવો થયો, તો કે અસમય જ મળે, કારણ કે 2 ઇન્ટુ પાઈ આપેલો છે, તો બે વડે ગુણાકાર કરીએ તો જવાબ આપણો કેવો રહે છે, અસમય જ રહે છે। એટલે કે આજે આપણે જે દાખલાઓ જોયા તે સમય અસમય સંખ્યાનું વર્ગીકરણ છે। જય હિન્દ, જય ભારત।